આની આગળ જે છે કોઈ પણ દેશ નથી. આની કથા આજથી 5000 વર્ષ જૂની છે. તે ઓરિજિનલ જો કલકત્તી પાન આવું છે, જો કે તમે સપ્ટેમ્બર થી લઈ અને ફેબ્રુઆરી દરમિયાન ગમે ત્યારે અહીંયા આવો. સપ્તીર્થ બાર બાર, ગંગા સાગર એક બાર. જી હા દોસ્તો, આજે આપણે આવી ગયા છીએ એ જગ્યાએ કે જ્યાં પવિત્ર નદી ગંગા અને સાગરનું થાય છે સંગમ. આ જગ્યાનું નામ છે ગંગા સાગર. તો આજના વિડીયોમાં આપણે આ ગંગા સાગરના દર્શન કરીશું. અહીંયા તમે કેવી રીતે પહોંચી શકો એ હું તમને જણાવીશ, અને સાથે સાથે આ જગ્યાનું ધાર્મિક પૌરાણિક મહત્વ પણ આપણે જાણીશું. તો ચાલો દર્શન કરીએ ગંગા સાગર મહાતીર્થના. ગંગા સાગર આવેલું છે પશ્ચિમ બંગાળ રાજ્યના એક નાના એવા ટાપુ પર, જ્યાં પહોંચવા 1600-1700 કિલોમીટરનું અંતર કાપી હું સૌ પ્રથમ પહોંચ્યો કોલકાતા. ત્યાંથી એક વાહનમાં બેસી મેં કૂચ કરી ગંગા સાગર તરફ. કોલકાતાથી 100 કિલોમીટરનું અંતર કાપી હવે હું પહોંચ્યો છું કાકદ્વીપ નામના સ્થળે. તો દોસ્તો, હવે આપણે જે બેટરી વાળી આ જે રિક્ષા છે એમાં જઈ રહ્યા છીએ જેટી સુધી, કે જ્યાંથી આપણે એક બોટમાં બેસી અને ગંગા સાગર દ્વીપ છે ત્યાં જવાના છીએ. તો ચાલો, પેલી રિક્ષામાં આપણે અહીંયા સુધી આવ્યા હતા, હવે થોડા આગળ જઈશું ને 2 મિનિટ ચાલીને એટલે દરિયો આવી જશે. હવે જે બોટમાં જવાનું છે ફેરી ઘાટમાં, એના માટેની ટિકિટ લઈ લીધી છે. એક વ્યક્તિના માત્ર 10 રૂપિયા છે. જુઓ ભાઈ, જુઓ, જે લોકો બોટમાંથી રિટર્ન આવ્યા છે તે આ તરફ જઈ રહ્યા છે, અને જે લોકોને બોટમાં જવાનું છે એટલે કે મારા જેવા એ આ તરફ જઈ રહ્યા છે. તો આ છે આપણી બોટ. જુઓ, ઓલરેડી કેટલાક લોકો બેસી પણ ગયા છે. આપણે પણ એક સરસ મજાની જગ્યા ગોતી અને બેસી જઈએ જ્યાં ક્યાંક મસ્ત નજારો દેખાતો એવી જગ્યાએ. જુઓ, આ પ્રકારની એક બોટ છે, લગભગ 100-150 લોકો બેસી શકે એવી વ્યવસ્થા છે. પણ ઘણી વખત આ લોકો ઓવર ક્રાઉડ પણ કરતા હોય છે, મતલબ ક્ષમતા કરતા વધુ પણ ભરતા હોય છે. જુઓ, અને આ પાછળ છે બંગાળની ખાડી. તો લગભગ 20-25 મિનિટની રાઈડ કરીને આપણે પહોંચી ગયા છીએ એ ટાપુ પર કે જ્યાં ગંગા સાગર છે, જ્યાં ગંગા અને સાગરનું મિલન થાય છે. જો હવે અહીંયા જે જેટી છે ત્યાં આપણી બોટને લાંગરવામાં આવશે, ત્યારબાદ પણ આપણે એકાદ વાહનમાં બેસી અને એ જગ્યાએ જવાનું છે જેના દર્શન માટે લોકો દૂર દૂરથી અહીંયા આવતા હોય છે. ચાલો, તો આ હતી આપણી બોટ. હવે આપણે જઈશું આગળ. તો આ જે રિક્ષા છે એમાં 28 કિલોમીટરનું અંતર કાપીને આપણે આવી ગયા છીએ ગંગા સાગર કિનારે. આગળ જ ગંગા અને સાગરનું મિલન થાય છે. જો આ પ્રકારની રિક્ષાઓમાં તમે આવી શકો છો, એક વ્યક્તિના 50 રૂપિયા લેશે. જો એ રેગ્યુલર રિક્ષામાંથી ઉતર્યા બાદ આપણે આવી બેટરીવાળી રિક્ષામાં બેઠા હતા. જો 5 મિનિટમાં અહીંયા કેટલા વાહનો આપણે ચેન્જ કર્યા. પહેલાં તો બસમાં દરિયા સુધી આવ્યા, ત્યારબાદ એક રિક્ષા પકડીને જેટી સુધી આવ્યા. જેટીથી આપણે બોટ પકડી, બોટમાંથી ઉતર્યા બાદ વધુ એક રિક્ષામાં આવ્યા, અને રિક્ષામાંથી ઉતર્યા બાદ આ જે ઇલેક્ટ્રિક રિક્ષા છે એમાં બેઠા. ત્યારબાદ આપણે હવે પહોંચ્યા છીએ ગંગા સાગર. અને દોસ્તો, ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ એ સ્થળે કે જ્યાં માં ગંગા અને બંગાળની ખાડી એટલે કે સમુદ્રનું સંગમ થાય છે. આ જગ્યા વિશે એવું કહેવાય છે કે જેવી રીતે લોકો હરિદ્વાર જાય છે અને હરિદ્વારમાં ગંગાના સ્નાન કરવાથી તમારા તમામ પાપોમાંથી મુક્તિ મળે છે, તેવી જ રીતે ગંગા સાગરનો આ દરિયા કિનારો અને ગંગા નદીનું જે મહાસંગમ છે ત્યાં પણ મહાસ્નાન કરવાથી તમારા તમામ પાપો છે એમાંથી તમે મુક્ત થાઓ છો અને એક રીતે મોક્ષને પામો છો. ખાસ કરીને જો તમે મકર સંક્રાંતિ, જેને ગુજરાતમાં સૌરાષ્ટ્રમાં ખીહર નામથી ઓળખવામાં આવે છે, એ મકર સંક્રાંતિના દિવસે અહીંયા એક મહામેળો ભરાય છે, જ્યારે અહીંયા લાખોની મેદની ઉમટે છે, અને એ દિવસનું જે મહાસ્નાન હોય છે એ મહાસ્નાનનું ખાસ મહત્વ છે. દોસ્તો, આ જે ટાપુ છે, જો આ ફરતી બાજુ આ બાજુનો જે ટાપુ છે ને એમાં ટોટલ 3 લાખ જેટલા લોકો રહે છે. એ ટાપુનો જે છેલ્લો ખૂણો છે તે આ ગંગા સાગર છે, અને એક રીતે કહી શકાય કે આ ભારતનો આ જે પૂર્વ દિશા છે પૂર્વ તરફનો છેલ્લો ખૂણો છે. કારણ કે આની આગળ જે છે કોઈ પણ દેશ નથી, અને કોઈ પણ ભારતના જે રાજ્યો જે છે તે પણ આ બાજુ નથી આવતા, માત્ર ને માત્ર બંગાળની ખાડી આવે છે. એટલે આ છેલ્લો ખૂણો છે પૂર્વ દિશામાં ભારતનો. હવે મેં તમને કહ્યું હતું તેમ આ જે ટાપુ છે એ આમ તો ઘણો બધો મોટો છે, પરંતુ જ્યાં સાગર અને ગંગાનું મિલન થાય છે અને જ્યાં સ્નાનનું ખાસ મહત્વ છે તે કદાચ 1-2 કિલોમીટરનું અંતર છે એ વિસ્તાર જ છે. જુઓ, જ્યાં જ્યાં આ અલગ અલગ ઝંડાઓ જે લગાડવામાં આવ્યા છે અને જ્યાં જ્યાં આ લોકો સ્નાન કરી રહ્યા છે, કદાચ 3-4 કિલોમીટરનો આ એરિયા હોઈ શકે જે ગંગા સાગર વિસ્તાર કહેવાય છે, અને ત્યાંનું જ ખાસ મહત્વ છે.
બાકી તમે આ દ્વીપમાં કોઈ અલગ જગ્યાએ જો બીચ છે ત્યાં તમે જશો તો એનું કોઈ ખાસ મહત્વ નથી. એટલે ખાસ ધ્યાન રાખજો, આ ટાપુ ઉપર અનેક એવા બીચ છે પણ તમારે આવવાનું છે ગંગા સાગર પર. હવે મહાસંગમ છે એટલે અલગ અલગ પૂજા પણ તમે અહીંયા કરાવી શકો છો. જો અલગ અલગ જે ગોર મહારાજો છે એ અલગ અલગ પૂજા વગેરે કરતા હોય છે અને તમારી જે યથાશક્તિ હોય એ મુજબ તમે એમને દાન વગેરે આપી શકો છો. પણ દાન જે છે એની રકમ તમે અગાઉ તમારે નક્કી કરવી પડતી હોય છે, કારણ કે ઘણી જગ્યાએ આપણે જોતા હોઈએ છીએ કે બાદમાં જે છે પ્રોબ્લેમ ઘણી બધી ક્રિએટ થતી હોય છે. તો અહીંયા તમે આવો તો અલગ અલગ મુંડન પણ લોકો કરાવતા હોય છે, જેને આપણે કર કહીએ છીએ નાના બાળકોના, તો એ પણ તમે કરાવી શકો છો. હવે દોસ્તો, આ જે ગંગાસાગર મહાતીર્થ છે એનું પૌરાણિક મહત્વ શું છે એ હું તમને જણાવવાનો છું. આની કથા આજથી 5000 વર્ષ જૂની છે. ઇક્ષ્વાકુ કુળ, જે ભગવાન શ્રી રામનું કુળ છે, રઘુવંશ જેને કહેવામાં આવે છે, એમાં રાજા થઈ ગયા સગર. ભગવાન શ્રી રામની પહેલાં આ સગર નામના રાજા થઈ ગયા, પ્રતાપી મહારાજા હતા. અને તેમણે એક અશ્વમેઘ યજ્ઞ કર્યો. અશ્વમેઘ યજ્ઞ કર્યા બાદ તેમણે પોતાના જે અશ્વો છે, ઘોડા છે, તે અલગ અલગ દિશામાં છોડ્યા. અશ્વમેઘ યજ્ઞ બાદ જે આ ઘોડા છોડવામાં આવે છે એનો અર્થ એ હોય છે કે ઘોડા જ્યાં જ્યાંથી પસાર થાય, અલગ અલગ નાના નાના જે રજવાડા હોય એ દરેક રજવાડાએ આ જે ઘોડા હોય છે એને પોતાના રાજ્યમાંથી શાંતિપૂર્વક રીતે પસાર થવા દેવાના. અને જો તેઓ આ ઘોડાને રોકે તો સમજવાનું કે તેમણે અશ્વમેઘ કરનારા મહારાજા સાથે યુદ્ધ કરવું પડશે. તો જ્યારે ઇક્ષ્વાકુ કુળના પ્રતાપી રાજા સગરે અશ્વમેઘ યજ્ઞ કર્યો અને ત્યારબાદ તેમણે ઘોડા છોડ્યા અલગ અલગ દિશામાં, ત્યારે એ ઘોડાની સાથે પોતાના જે 60,000 પોતાના જે પુત્રો હતા તેને પણ આ જે ઘોડાઓ છે એની સાથે સાથે રવાના કર્યા. અને આ જે ઘોડાઓ છે તે અલગ અલગ દિશાઓમાં થઈ અને આખરે આ જગ્યાએ કે જ્યાં કપિલ મુનિ, જે આપણા વેદો પુરાણોમાં મોટું નામ છે કપિલ મુનિ, જે આ જગ્યાએ તપ કરતા હતા ત્યાં એ ઘોડા આવ્યા. અને ઘોડા આવ્યા બાદ જે સગર રાજાના પુત્રો હતા એમને એવું લાગ્યું કે કપિલ મુનિએ અમારા જે ઘોડા છે એ ઘોડાને બાંધી લીધા છે અને એક રીતે તેઓ અમારી સાથે યુદ્ધ કરવા માગે છે. એટલે તેમણે જે કપિલ મુનિ છે એમનું અપમાન કર્યું. સગર રાજાના પુત્રો દ્વારા અપમાન થયા બાદ કપિલ મુનિએ આ તમામ જે 60,000 પુત્રો હતા એને પોતાના જે નેત્રો છે એમાંથી અગ્નિ કાઢી અને તમામને ભસ્મ કરી દીધા, તમામનો સંહાર કરી દીધો આ જગ્યાએ જ્યાં આપણે ઊભા છીએ. હવે એ ઘટના પૂરી થઈ ગઈ. હવે જે સગર રાજા હતા એમના પૌત્ર જેનું નામ હતું ભગીરથજી, સૌ કોઈ આપણે જાણીએ છીએ, કે ભગીરથજીને એવું લાગ્યું કે ભાઈ મારા જે પૂર્વજો હતા 60,000 પૂર્વજો તેને મોક્ષ મળ્યો નથી, જેથી તેમને મોક્ષ અપાવવા માટે તેઓ કપિલ મુનિ પાસે આવ્યા અને તેમણે માફી માગી, દિલથી માફી માગી. તો કપિલ મુનિએ એવું કીધું કે જો તમે સ્વર્ગમાંથી ગંગાજીને પૃથ્વી પર લાવો અને આ જગ્યાએ જો તમે એને લઈ આવો અને એમાં જો તમારા જે વડવાઓ છે એમના અસ્થિઓનું વિસર્જન થાય તો જ તમામને મોક્ષ મળશે. ત્યારબાદ ભગીરથ રાજાએ આકૃતપ કર્યું અને ગંગાજીને પૃથ્વી પર અવતરણ માટે મનાવ્યા. ત્યારબાદ ભગવાન શિવની જટામાં થઈ અને ગંગાજી ઉત્તરાખંડ, જે આજનું ઉત્તરાખંડ છે, જ્યાં ગૌમુખ છે, ગંગોત્રી છે, ત્યાંથી ગંગાજી અવતરિત થયા અને ઉત્તરાખંડ, ત્યારબાદ યુપી, આજનું બિહાર, ઝારખંડ અને પશ્ચિમ બંગાળમાં થઈ અને આ જગ્યાએ તેઓ આવ્યા. જ્યારે તેઓ અહીંયા આવ્યા ગંગાજી એટલે કે પ્રવાહિત થઈને, ત્યારબાદ તેમના જે પૂર્વજો હતા, સગર રાજાના પુત્રો અને રાજા ભગીરથના પૂર્વજો, તેમના જે અસ્થિઓ હતા ત્યાં ગંગામાં મળ્યા અને તમામને મોક્ષ મળ્યો. તો કંઈક આ મુજબનું આ જગ્યાનું મહત્વ છે. અહીંયા સ્નાન કરવાથી પિત્રોને મોક્ષ મળે છે અને જો તમે જીવિત છો અને અહીંયા સ્નાન કરો છો તો એક રીતે સમજો કે તમે મોક્ષની પ્રાપ્તિ કરી લીધી છે. હવે આ મૂળ રીતે છે તો દરિયો જ, એટલે એનું પાણી જે છે ખારું છે. એમાં તમે સ્નાન કરશો તો સ્નાન કર્યા બાદ તમારે મીઠા પાણીની પણ જરૂર પડશે સ્નાન કરવા માટે. તો અહીંયા જો આ પ્રકારના જે કેરબા છે નાની નાની બોટલો, એ 50 રૂપિયાની તમને એક મળશે. આ મીઠા પાણીની હોય છે અને દરિયામાં સ્નાન કર્યા બાદ, સંગમમાં સ્નાન કર્યા બાદ તમે આ મીઠા પાણી જે છે એનાથી સ્નાન કરી શકો છો. અને ભાઈ કપડાં ક્યાં બદલશો એની પણ ચિંતા ના કરતા, કારણ કે અહીંયા અલગ અલગ જગ્યાએ લેડીઝ અને જેન્ટ્સને કપડાં બદલવા માટે અલગ અલગ જો આ પ્રકારના જે છાપરા જે છે એને કપડાં બાંધી દીધા છે, જેથી લોકો જે છે ખાસ કરીને મહિલાઓ શાંતિથી પોતાના કપડાં ચેન્જ કરી શકે. હવે દરિયાની એક બાજુ જે મેઇન રસ્તો છે જવાનો, ત્યાં દરિયામાંથી મળતા અલગ અલગ જે શંખ, છીપલા વગેરે હોય ને એના પણ નાના નાના સ્ટોલ છે. જુઓ, માળાઓ, શંખ છે, છીપલા છે, બંગડીઓ છે, મોટાભાગે તો લેડીઝને કામમાં આવે ને એ પ્રકારની વસ્તુઓ પણ તમને અહીંયા આ સ્ટોલમાંથી મળી જવાની. જુઓ હવે દોસ્તો, આપણે જેને કલકત્તી પાન કહીએ ને તે ઓરિજિનલ જો કલકત્તી પાન આવું છે. જુઓ, અને આ જે દ્વીપ છે, આ જે ટાપુ છે, ત્યાં મોટા પ્રમાણમાં થાય છે. કલકત્તા સહિતના અનેક શહેરોમાં આ જ પાન જાય છે. જુઓ, એટલે તાજેતાજું પાન જે છે ને એ આ છે. જો આવું હોય છે અને ઘણા બધા વાળા પણ મેં જોયા આ કલકત્તી પાનના આ જ ટાપુ ઉપર. જો અહીંયા પાન જે છે આપણે બનાવવાનું કીધું છે આ બેનને, ખાસ તો વધારે લોકો પાન જે છે એ મીઠું પસંદ નથી કરતા, જે અલગ અલગ જરદા વગેરે નાખીને પસંદ કરે છે. પણ મેં એમને કીધું છે થોડુંક મીઠું બનાવજો, પ્રયાસ કરજો. બીજું શું, હવે આપણે આવી ગયા છીએ એ જગ્યાએ કે જ્યાં આજથી 5000 વર્ષ પહેલાં કપિલ મુનિનો આશ્રમ હતો. હવે ત્યાં મોટું મંદિર છે.
તમને સામે જે ગેરુવા કલરનો દેખાય છે, ત્રણ અલગ અલગ ગર્ભગ્રહો ધરાવતું મંદિર, એ જ કપિલ મુનિનું આશ્રમ છે. હવે એને કપિલ મુનિનું મંદિર કહેવામાં આવે છે. હવે ઘણા લોકો એવું પણ કહેતા હશે કે ભાઈ કઈ સિઝનમાં કયા મહિનામાં અહીંયા આવવું જોઈએ. તો મારું માનવું છે કે માર્ચ મહિનાથી લઈ અને ઓગસ્ટ મહિનો જે છે, ઓગસ્ટ મહિનો એ સમયને બાદ કરતાં બાકીના સપ્ટેમ્બરથી લઈ સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર, ડિસેમ્બર, જાન્યુઆરી અને ફેબ્રુઆરી આ તમામ મહિનાઓમાં તમારે આવવું જોઈએ. કારણ કે માર્ચ, એપ્રિલ, મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ આ એવા મહિનાઓ છે જ્યારે અહીંયા ફૂલ વરસાદ પણ પડે છે અને માર્ચ, એપ્રિલ, મેમાં એટલી બધી ગરમી અને બાફ હોય છે કે તમે અહીંયા રહી નહીં શકો. એટલે જો તમે આવવા જ માગતા હોય તો બેસ્ટ રસ્તો એ છે કે તમે સપ્ટેમ્બરથી લઈ અને ફેબ્રુઆરી દરમિયાન ગમે ત્યારે અહીંયા આવો. દોસ્તો, આપણા દેશમાં અનેક તીર્થો છે, પછી તે હરિદ્વાર હોય, દ્વારકા હોય, રામેશ્વરમ હોય, પુરી જગન્નાથ હોય, અલગ અલગ અનેક તીર્થો છે. પરંતુ આ જગ્યા વિશે એવું કહેવાય છે કે સબ તીર્થ બાર બાર, ગંગાસાગર એક બાર. એટલે કે દરેક તીર્થ તમે વારંવાર કરો અને અહીંયા એટલે કે ગંગાસાગર તીર્થ માત્ર એક વખત આવો ને તો પણ બંનેનું જે પુણ્ય મળવાનું છે એ સેમ મળવાનું છે. એટલે માની લો કે 10 વખત તમે હરિદ્વાર જાઓ અને એક જ વખત ખાલી અહીંયા ગંગાસાગરમાં સ્નાન કરો તો બંનેનું જે પુણ્ય છે ને એ લગભગ એક સરખું છે એવું આપણા વેદો અને પુરાણોમાં કહેવામાં આવ્યું છે. એટલા માટે જ આ જે ગંગાસાગર મહાતીર્થ છે એનું ખાસ મહત્વ છે. હવે દોસ્તો, માની લો કે કોઈ વ્યક્તિ ગુજરાતથી આ ગંગાસાગર મહાતીર્થ આવવા માગે છે તો કઈ રીતે આવી શકે? તો પહેલાં તો તમને જણાવી દઉં કે આ જે જગ્યા છે ને એ પશ્ચિમ બંગાળ રાજ્યમાં આવેલી છે. પશ્ચિમ બંગાળ રાજ્યનો સાઉથ 24 પરગણા નામનો જિલ્લો છે. એ જિલ્લાના છેલ્લા એન્ડમાં એક ટાપુ છે, નાનો અમથો ટાપુ કે જ્યાં તમારે બોટમાં બેસીને આવવાનું હોય છે. અને એ ટાપુના પણ એન્ડના એટલે કે હાવ છેડે આ ગંગાસાગર તીર્થ આવેલું છે. તમે અહીંયા આવવા માગતા હોય તો વાયા કોલકાતા થઈને અહીંયા આવી શકો છો. કોલકાતાથી આ જગ્યાનો અંતર અંદાજે 100-110 કિલોમીટરની આસપાસ છે. તમને કલકત્તાથી ઘણા બધા પ્રાઇવેટ વાહનો મળી જશે, ઘણી બધી સરકારી અને પ્રાઇવેટ બસ પણ તમને અહીંયા મળી જવાની છે. ત્યારબાદ તમે બોટમાં બેસો, આ જે દ્વીપ છે, ટાપુ છે, એની ઉપર આવો, ત્યાં અલગ અલગ બે રિક્ષા કરો અને ત્યારબાદ પહોંચો ગંગાસાગર મહાતીર્થ. તો દોસ્તો, મને આશા છે કે જ્યાં સાગર અને ગંગાજીનું મિલન થાય છે, સંગમ થાય છે, તે જગ્યા ગંગાસાગર પશ્ચિમ બંગાળ રાજ્યમાં આવેલી આ જગ્યાનો વિડીયો તમને જરૂર પસંદ આવ્યો હશે. મને ખબર છે કે તમામ લોકો તો અહીંયા સુધી ના આવી શકે, સમયનો અભાવ હોય, ઘણા પાસે પૈસાની ખાસ વ્યવસ્થા ના હોય, પણ આ વિડીયોના માધ્યમથી મેં તમને આ જે પવિત્ર જગ્યા છે એના દર્શન કરાવ્યા છે. મને આશા છે કે આ વિડીયો જોયા બાદ ઘણા બધા લોકોને અહીંયા આવવાની ઈચ્છા જાગૃત થઈ હશે અને ઘણા બધા લોકો આવવાનું પ્લાનિંગ પણ કરવા લાગ્યા હશે. ખૂબ સુંદર મજાની આ જગ્યા છે. ગમે ત્યારે ભવિષ્યમાં સમય મળે, સંજોગો અનુકૂળ હોય તો પધારો બંગાળ રાજ્યમાં આવેલા ગંગાસાગર મહાતીર્થ ખાતે. આ વિડીયો પસંદ આવ્યો તો લાઇક અને શેર કરો અને કોમેન્ટમાં જય ગંગા મૈયા જરૂર લખજો. જય જય ગરવી ગુજરાત. જય હિન્દ.